અરબી સમુદ્રમાં બિપોરજોય ચક્રવાત આકાર લઈ રહ્યું છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો એલર્ટ પર છે. જામનગરના રોઝી બંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા, ઓખા સહિતના બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. ગોમતી ઘાટ ઉપર પણ 10 ફૂટ મોજા ઉછળતા જોવા મળ્યા હતા. અહીં પ્રવાસીઓ જીવના જોખમે તોફાની મોજાઓનો આનંદ માણતા નજરે ચડ્યા હતા. આ મુદ્દે તંત્રએ કડક થઈ સુરક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે, તેમજ લોકોએ પણ સાવધાની રાખવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ચક્રવાતને પગલે ગુજરાતભરના દરિયાકાંઠાના વિસ્તારો હાઈ એલર્ટ પર છે, જેને પગલે સંભવિત જોખમને પહોંચી વળવા સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્ટિવ મોડમાં કામ કરી રહ્યા છે. જામનગરમાં જૂની અનુપમ ટોકીસ વિસ્તારમાં આવેલી માધવ રેસ્ટોરન્ટના સંચાલક લાલા ઉર્ફે જિજ્ઞેશ તથા તેના ભાઈ દર્શન ઉપર 6 વ્યક્તિએ હુમલો કરતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંને ઇજાગ્રસ્તને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં બેડીગેટ વિસ્તારમાં આવેલ એક મીઠાઈ ફરસાણની દુકાન સંલગ્ન જર્જરિત ઇમારતનો ઉપરનો હિસ્સો તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. દુકાનમાં પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં એસ્ટેટ શાખા દોડી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જામનગરમાં સુભાષ બ્રિજ પર રસ્તાનું સમારકામ આરંભ કરવામાં આવતા એક તરફનો માર્ગ બંધ કરવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. એક જ સાઇડ પર બંને તરફથી વાહનો એકઠા થતાં સ્થિતિ બેકાબૂ થતાં ટ્રાફિક પોલીસ દોડી ગઈ હતી અને ધીમે ધીમે વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.